नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोपाल भाई भरवाड, ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत करूँ छू। तो बार कॉमर्स में चैप्टर नंबर 3 सुयक्रिय संबंध, तो ये सुयक्रिय संबंध में आपणे बात करता था, जे आपणे बात करी निरपेक्ष चल सापेक्ष चल कोने कहेवाय, बराबर। ए पछी आपणे जोयुं तो सुयक्रिय संबंधनी व्याख्या जोई अने आपणे बात करता था नियम संबंध रेखानुं अन्वयोजन करवुं। अन्वयोजन करवुं एटले के x जे किंमत आपणी पासे ग्राफ छे एना परथी y नी किंमतनो आपणे अंदाज मेळवो, तो एने आपणे कहीशुं अन्वयोजन, बराबर। तो ए आपणे जोवानुं छे खास। हवे एमां आपणे वात करता था पेज नंबर, जे चोपड़ीमां पण अमुक थियरी आपेली छे, पण आपणे खास अहींया जोवानी छे। मोस्ट ऑफ थियरी आपणे बोर्ड पर आवी जशे, छतां पण जे काही वस्तु तूटती होय ए आपणे बुकमांथी पण लई लेशुं। तो નિયત સંબંધ રેખાનું અન્વયોજન કોને કહેવાય? તો ચલ x અને y, x એટલે કે કાર્ય, y એટલે x એટલે કારણ, y એટલે કાર્ય, એટલે કે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા, નિયત સંબંધ રેખા મેળવવાની પદ્ધતિને શું કહેવાય? નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે। અન્વયોજન કરવું એટલે કે x અને y ની કિંમત વચ્ચેનો સંબંધ મેળવવો, નિયત સંબંધ મેળવવો, જે સંબંધ જ્ઞાત છે, બરાબર, એના ઉપરથી જે અજ્ઞાત કિંમત છે એ કિંમતનો આપણે શ્રેષ્ઠ અંદાજ આપતી જે કિંમત મળશે એને આપણે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહીશું, બરાબર। હવે સુરેખ જે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાનું છે એની આપણી પાસે ટોટલ બે રીતો છે। એ બે રીતોમાં પહેલી રીત વિકિરણ આકૃતિની રીત, જે આપણે અહીંયા અભ્યાસક્રમમાં દાખલો એનો કોઈ પણ પૂછાતો નથી, આપણી પેપર સાઇડ મુજબ વિકિરણ આકૃતિની રીતમાં આપણે કોઈ પણ આલેખ કે કોઈ પણ દાખલો એનો પૂછાવાનો નથી, બરાબર। અને બીજી જે છે એ ન્યૂનતમ વર્ગોની રીત, એટલે કે આપણો 2 ગુણનો દાખલો, 3 ગુણનો દાખલો અને 5 ગુણનો દાખલો, એટલે કે 2, 3 અને 5 તમામ દાખલાઓ જે છે અને વિકલ્પો એ તમામ વસ્તુ જે છે એ ન્યૂનતમ વર્ગોની રીત ઉપરથી મળશે। હવે ન્યૂનતમ વર્ગોની રીત કોણે આપી? તો ન્યૂનતમ વર્ગોની રીત આપણને આપેલી છે સીએફ ગોસ, આંકડા શાસ્ત્રી સીએફ ગોસ નામના આંકડા શાસ્ત્રીએ સુયોજ્ય નિયત સંબંધ મેળવવા માટેની ન્યૂનતમ વર્ગોની રીત એટલે કે અન્વયોજન કરવાની રીત, બરાબર, અન્વયોજન એટલે કે અંદાજિત કિંમત, ભવિષ્યની કિંમત મેળવવા માટેની, તો એ ન્યૂનતમ વર્ગોની રીત કોણે આપી? તો કે આંકડા શાસ્ત્રી સીએફ ગોસ એ આપણે આપેલી છે, બરાબર। અને અન્વયોજન કરવાની રીતો કેટલી? તો કે બે રીતો છે। કઈ કઈ બે રીતો? તો કે વિકિરણ આકૃતિની રીત અને બીજું જે છે એ ન્યૂનતમ વર્ગોની રીત। આટલું આપણે જોઈ લીધું। હવે એના ઉપરથી આપણે મેળવવાનું છે નિયત સંબંધક, બરાબર, નિયત સંબંધાક, જેમ આપણે સહસંબંધ ઉપરથી સહસંબંધાક મેળવો એમ, જેમ સહસંબંધાકને શું કહેવાય સંકેતમાં આર, એવી રીતે નિયત સંબંધ મેળવવા માટે આપણે એનું સાપેક્ષમાં એટલે કે નિયત સંબંધાકો, બરાબર, એ નિયત સંબંધાક આપણે મેળવવાનો છે। નિયત સંબંધાકને આપણે બી કહીશું, જેમ સહસંબંધાકને આર કહેવાય એમ નિયત સંબંધાકને કહેવાય બી। તો એનું પણ સૂત્ર છે નિયત સંબંધ રેખા y કેપ બરાબર, અહીંયા હું લખું છું y કેપ બરાબર a + bx માં x નો સહગુણક, એટલે x નો સહગુણક કયો છે? આ b, એ b જે છે એ બેયને નિયત સંબંધક કહેવાય, બરાબર, નિયત સંબંધ રેખા। તમે જ્યારે પણ કોઈ પૂછે નિયત સંબંધ રેખા મતલબ કે મોડેલ પરથી બનેલી છે, નિયત સંબંધ રેખા કઈ? તો કે y, આ જે ઉપર ટોપી જે છે એને આપણે કેપ બોલીશું, શું બોલીશું? કેપ, y કેપ બરાબર a + bx, બરાબર, એમાં જે b જે છે એ b ને આપણે કહીશું નિયત સંબંધક, બરાબર, એને આપણે નિયત સંબંધક કહેવાય, તો b એટલે નિયત સંબંધક, બરાબર, આ જે છે એને આપણે નિયત સંબંધ રેખા કહેવાય છે, બરાબર। તો y કેપ બરાબર a + bx, હવે એમાં a પણ આપેલો છે, બરાબર, તો એને શું કહેવાય? તો નિયત સંબંધ રેખાનો અંતખંડ, ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય, એને શું કહેવાય? તો કે નિયત સંબંધ રેખાનો અંતખંડ, બરાબર। અને બીજું બી જે છે એને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવાય, બી ને બીજું શું કહેવાય? ઢાળ, પણ કેનો ઢાળ? તો કે બી ને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહે છે। સંકેતમાં બીજું એને બી વાય એક્સ, નિયત સંબંધ આ જે છે એને સંકેતમાં BYX પણ દર્શાવાય છે,
જ્યારે આથી બે કે ત્રણ વર્ષ પહેલા જૂનો કોષ હતો ત્યારે બે પ્રકારની રેખા આવતી BXY અને BAYS એટલે x ની y પર લીનિયર સંબંધ રેખા અને y ની x પર લીનિયર સંબંધ રેખા બંને અલગ અલગ આવતી પરંતુ અત્યારે અભ્યાસક્રમમાં આવતું નથી અત્યારે એક જ પ્રકારની રેખા આવેલી છે x ની y પર ની લીનિયર સંબંધ રેખા એટલે એને સંકેતમાં કહેવાય BYS બરાબર તો અહીંયા આપણે BXY અને BXY આ બંને આવતી નથી આટલી વસ્તુ ખાસ યાદ રાખજો B ને નિયત સંબંધ આ કહેવાય B ને નિયત સંબંધ રેખાનો ઢાળ કહેવાય અને A ને અંતકોણ કહેવાય અને YK બરાબર A પ્લસ ને BH જે છે એને તમારે કહેવાનું છે નિયત સંબંધ રેખા બરાબર તો આટલી વાત થઈ ગઈ હજી પણ જે થિયરીમાં એક બે વ્યાખ્યાઓ જે છે એનો આપણે અભ્યાસ કરી લઈએ બરાબર તો હજી એક વ્યાખ્યા આપણે ભણવાની છે જેનું નામ છે ત્રુટી બરાબર ત્રુટીને સંકેતમાં ઈ કહેવાય ત્રુટી એટલે ખામી ત્રુટીને સંકેતમાં શું કહેવાય ઈ કહેવાય તો ઈ કઈ રીતે મળશે તો કે ચલ વાય ની અવલોકિત કિંમત ચલ વાય ની અવલોકિત કિંમત અને અને તેની અંદાજિત કિંમત જ્યારે પણ કોઈ વસ્તુની અંદાજિત કિંમત આવે ત્યારે એની ઉપર કેપ આવે કેપનો મતલબ થાય અંદાજિત કિંમત એટલે એને બોલાય વાય કેપ ચલ વાય ની અવલોકિત કિંમત અને તેની અંદાજિત કિંમત વાય કેપ વચ્ચેના તફાવતને ત્રુટી કહે છે બરાબર સંકેતમાં શું કહેવાય ત્રુટીને ઈ તો સંકેતમાં તેને ઈ વડે દર્શાવે છે અને ઈ બરાબર થાય વાય માઇનસ વાય કેપ આ પણ ખાસ યાદ રાખવાનું છે વિકલ્પ માટે બરાબર તો ત્રુટીને સંકેતમાં ઈ કહેવાય અને ઈ બરાબર થાય વાય માઇનસ વાય કેપ એટલે કે અવલોકિત કિંમતમાંથી એટલે કે આપેલી કિંમતમાંથી જે અંદાજિત કિંમત છે એ બાદ કરો એટલે તમને ત્રુટી મળે નિયત સંબંધ રેખામાં જે કંઈ ખામી છે ત્રુટી એ આપણને આ રીતે મળશે તો આ પણ એક વ્યાખ્યા થઈ જઈ હવે એના પછી આપણે જોઈ લઈ નિયત સંબંધ રેખાના અમુક ગુણધર્મો જે ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે અને જે ગુણધર્મો જે છે એ ગુણધર્મો ઉપરથી ફરજિયાત વિકલ્પ અને જે એક માર્ગના પ્રશ્નો હોય છે એ બનતા હોય છે તો આપણને ગુણધર્મો આપેલા છે પેજ નંબર 141 ઉપર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો તમને જેટલા પણ ગુણધર્મો આપેલા હોય એ ગુણધર્મો પરથી જ વિકલ્પ અને પ્રશ્ન બનશે તો અહીંયા આપણે જે ગુણધર્મોની ચર્ચા કરવાની છે એ છે નિયત સંબંધાત્મક કયા ગુણધર્મો નિયત સંબંધાત્મક તો નિયત સંબંધાત્મક ગુણધર્મ પહેલો ગુણધર્મ છે કે સહસંબંધાત્મક આર અને નિયત સંબંધાત્મક બી આ જે બંનેના ચિહ્નો હોય ચિહ્નો એટલે સંકેત માઇનસ ને પ્લસ એ ચિહ્નો જે છે એ હંમેશા સમાન હોય છે બંનેના ચિહ્નો કેવા હોય છે સમાન હોય છે એટલે કે જો તમારો સહસંબંધાત્મક માઇનસમાં હોય તો જે બી છે તમારો એ પણ માઇનસમાં હોઈ શકે બંનેના ચિહ્નો કેવા પ્લસ હોય તો બંને કેવા હોઈ શકે પ્લસ હોઈ શકે એટલે કે આ બંનેના ચિહ્નો જે છે એ સમાન હોય છે બીજો ગુણધર્મ આપણને આપેલો છે કે નિયત સંબંધાત્મક જે છે જો ખાસ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય જ બરાબર શું છે તો કે નિયત સંબંધાત્મક ઉગમ બિંદુના માપથી સ્વતંત્ર છે જેમ યાદ કરો સહસંબંધાત્મક સહસંબંધાત્મક જે છે એ ઉગમ બિંદુ અને માપ બંનેના પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ નિયત સંબંધાત્મક જે છે એ ઉગમ બિંદુના માપથી સ્વતંત્ર છે ઉગમ બિંદુ એટલે શું કોઈ પણ કિંમતમાં માઇનસ કે પ્લસ કરવું ઉગમ બિંદુ એટલે ખાલી યાદ રાખો માઇનસ કે પ્લસ કરવું મતલબ કે આપણે આ રીતે કરતા હતા એક્સ માઇનસ એ ના છેદમાં સી એક્સ તો જે ઉપરનું જે છે એક્સ માઇનસ એ કિંમત બાર કે પ્લસ કરીએ આપણે તો એ ઉગમ બિંદુનું પરિવર્તન કહેવાય એટલે ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી
ખાસ યાદ રાખવાનું છે મોસ્ટ આઈએમપી મેયર સંબંધાકનું જે માર્ક છે એ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપનું પરિવર્તન માપ એટલે કે ગુણાકાર કરવો અથવા ભાગાકાર કરવો આ યાદ રાખવાનું ઉગમ બિંદુ એટલે માઈનસ પ્લસ કરવું માપનું પરિવર્તન એટલે કે ગુણાકાર કરવો અને ભાગાકાર કરવો તો માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી આ બંને ગુણધર્મ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે અને બીજું પણ છે કે y ની x પરથી y ની x પરથી નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા જે બિંદુઓ જે છે એ x બાર અને y બાર બરાબર x બાર એટલે કે x નો મધ્યક અને y બાર એટલે કે y નો મધ્યક ના બિંદુમાંથી હંમેશા પસાર થાય છે y ની x પરની જે નિયત સંબંધ રેખા હોય એ x બાર અને y બાર ના જે બિંદુઓ જે છે એ યા પરથી પસાર થતી હોય છે તો મુખ્ય નિયત સંબંધ આપના બે ગુણધર્મ યાદ રાખવાના છે r અને d ની બંનેની કિંમતો સમાન હોય બીજું કે જ્યારે પણ નિયત સંબંધાક જે છે એ ઉગમ બિંદુના માપથી સ્વતંત્ર છે પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર માપ છે નહીં બીજું કે નિયત સંબંધ જે રેખા જે છે એ y કેપ બરાબર a પ્લસ bx થાય a ને નિયત સંબંધ રેખાનો અંતખંડ કહેવાય અને b જે છે એને નિયત સંબંધ રેખાનો ઢાળ કહેવાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા એના ગુણધર્મો ગુણધર્મો આવડતા હશે તો વિકલ્પ તમને જલ્દી સમજાઈ જશે બરાબર હવે એ સિવાય પણ એમાં ઘણી બધી કિંમત તમને આપેલી હોય તો એ પણ આપણે ખાસ જોઈ લેવાનું નિયત સંબંધાકને b અથવા bx byx વડે પણ દર્શાવી શકાય છે બરાબર તો આ થઈ ગઈ નિયત સંબંધાક જે છે એની થિયરી હવે પછી આપણે નિયત સંબંધાકના જેટલા પણ સૂત્રો છે એ સૂત્રોનો અભ્યાસ કરીશું